नमस्कार मित्रों, हूँ छूँ गौरव रणिंगा ने आप छो वेधर ऑफ इंडिया चैनल पर। अपनी चैनल पर आपने आपीए छे वेधर चार्टना वैज्ञानिक एनालिसिस आधार गुजरातना हवामाननी बने तेटली सचोट सत्यनी नजीक आगाही। तो आजना वीडियो में आपने वात करवाना छे, जे ठंडीनो राउंड अत्यारे चाली रह्यो छे ते आगळ ठंडीना राउंडमां शुं फेरफार थई रह्यो छे तेना विशे, अने ते सिवाय झाकड़ वर्षा धुम्मस विशेनी एक खास आगाही छे। अने सौथी अगत्यनुं छे के जे झाकड़ वर्षा थाय छे तो कया विस्तारमां क्यारे झाकड़ वर्षा थवानी छे तेनी आगाही तमे तमारा विस्तार माटे पण करी शको ते आजे आपणे समजाववाना छीए। विंडी एप्लिकेशनमां तमे कई रीते जोई शको के तमारा विस्तारमां क्यारे झाकड़ वर्षा थवानी छे। तो खूब अगत्यनो वीडियो, जे मित्रोए हजी सुधी चेनल सब्सक्राइब न करी लेती हो अत्यारे नीचे लाल कलरना बटनमां दबावी અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી લેજો। અને જે મિત્રો ફેસબુકમાંથી વિડીયો જોતા હોય તેઓ અત્યારે જે તમારા વિડીયોની સ્ક્રીનની સૌથી ઉપર ત્રણ ટપકા હશે જમણી સાઈડમાં, ત્યાં ક્લિક કરશો એટલે ચાર ઓપ્શન ખુલશે। એક ઓપ્શન હશે ઓપન ઇન યુટ્યુબ, એ ઓપન ઇન યુટ્યુબ પર ક્લિક કરી ફરીથી વિડીયો ખુલે ત્યારે નીચે સબસ્ક્રાઇબ પર ક્લિક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો આજની વાત ઝડપથી ચાલુ કરી દે તો સૌથી પહેલાં લઈએ આપણે ઠંડીની વાત। તો જે આપણે ગયા વિડીયોમાં કહ્યું હતું તે મુજબ 24 તારીખથી ગુજરાતમાં ફરીથી ઠંડીનો એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે। અને હવે આગળ જોઈએ તો 31 જાન્યુઆરી સુધી થોડી વધઘટ સાથે આ ઠંડીનો રાઉન્ડ ચાલુ રહી શકે છે, પરંતુ 1 ફેબ્રુઆરીથી ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ ઠંડીમાં ઘણો ઘટાડો આવી શકે છે અને ઠંડીનું પ્રમાણ એકદમ ઘટી જશે। અત્યારે જે તાપમાન છે તેમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ અને ગુજરાતમાં મિનિમમ તાપમાન મોટાભાગના વિસ્તારોમાં 11 થી 16-17 ડિગ્રીની રેન્જમાં આવી જવાનું છે। અને ત્યારબાદ ફરીથી એક રાઉન્ડ આવી શકે ઠંડીનો, પણ તેની અપડેટ આપણે આગળના વિડીયોમાં આપવાના છીએ। અને હવે બીજી વાત આજની કરીએ તો ઝાકળ વરસાદ, જે થોડા દિવસ પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ગાઢ ઝાકળ વરસાદ, ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, તેની આપણે આગાહી અગાઉથી પણ કરેલી હતી જ, તે રીતે જ ફરીથી ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ફરીથી ઝાકળ વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે 1, 2 અને 3 ફેબ્રુઆરી દરમિયાન। પરંતુ આ વખતે તેનો વિસ્તાર મોટે ભાગે કચ્છ પૂરતો સીમિત રહે તેવું લાગે છે અને તેની સાથે ઉત્તર સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવી ઝાકળ વર્ષા થઈ શકે છે। આજે એક મહત્ત્વની વાત બીજી એ કરવાની હતી કે ઝાકળ વર્ષા કઈ રીતે થાય છે, તમે કઈ રીતે જોઈ શકો કે તમારા વિસ્તારમાં ઝાકળ વર્ષા થવાની છે કે નહીં। તમારે કોઈની પર ડિપેન્ડ રહેવાની જરૂર નથી, ઝાકળ વર્ષાની આગાહી માટે ઘણા ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી હોય છે આ જાણવું। તો આજે આપણે તે બતાવવાના છીએ વિન્ડી એપ્લિકેશનમાં કઈ રીતે જોઈ શકાય કે ઝાકળ વર્ષા તમારા વિસ્તારમાં ક્યારે થવાની છે। તો મિત્રો તૈયાર થઈ જાઓ શીખવા માટે। તો તેના માટે આપણે સૌથી પહેલાં એ સમજવું પડે કે ઝાકળ કે ધુમ્મસ કઈ રીતે બને છે, શા માટે બને છે। તો શિયાળામાં જ્યારે નીચા તાપમાને વાતાવરણ ઠંડુ હોય ત્યારે વાતાવરણનો જે ભેજ હોય છે તે વરાળ સ્વરૂપે ન રહેતા પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય અને જેને તે પ્રવાહી સ્વરૂપમાં હવામાં ધૂળ કે જે રચકણો હોય છે તેની સાથે સંયોજન કરી અને હવામાં તરવા માંડે કે જમીન સાથે બાજી અને ઝાકળ સ્વરૂપમાં ફેલાઈ જાય, તેને આપણે ઝાકળ પડી કે ધુમ્મસ થઈ તેમ કહીએ છીએ। તો આવું શા કારણે થાય અને તેના માટે એક હવામાન શાસ્ત્રમાં ડ્યૂ પોઈન્ટ ટેમ્પરેચર આપેલું છે। ડ્યૂ પોઈન્ટ ટેમ્પરેચર એટલે એવું ટેમ્પરેચર કે જે તાપમાને હવામાનનો ભેજ વરાળમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય। તો આ ડ્યૂ ટેમ્પરેચર અને જે એક્ચ્યુઅલ ટેમ્પરેચર હોય છે તે બંને સરખા થઈ જાય ત્યારે આ પરિસ્થિતિ નિર્માણ પામે છે। હવે આ વાત આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજીશું। તો અત્યારે તમને જે દેખાતો હશે તે વિન્ડી એપ્લિકેશન છે અને તેમાં આપણે આવતીકાલે સવાર માટે જોઈએ તો આવતીકાલે સવારે 7 વાગ્યાનું ટેમ્પરેચર શું બતાવી રહ્યું છે। તો આવતીકાલે સવારે 7 વાગ્યા ટેમ્પરેચરમાં આપણે જોઈએ તો કચ્છના વિસ્તારનું આપણે ટેમ્પરેચર લઈએ, સૌથી પ્રથમ તો કચ્છના વિસ્તારમાં 13 સેલ્સિયસ ટેમ્પરેચર ઓરિજિનલ બતાવી રહ્યું છે। અને હવે આપણે જોઈશું ડ્યૂ પોઈન્ટ ટેમ્પરેચર, ઓપ્શનમાં ડ્યૂ પોઈન્ટ આપેલું છે ટેમ્પરેચરની બરાબર નીચે, તો ડ્યૂ પોઈન્ટ ટેમ્પરેચર કેટલું છે। તો આવતીકાલે સવારે 7 વાગે 30 તારીખે ટેમ્પરેચર છે -3, ડ્યૂ પોઈન્ટ ટેમ્પરેચર -3, એટલે કે બંને વચ્ચે ઘણો બધો ફરક છે, 13 સેલ્સિયસ અને -3। હવે આપણે આગળ જોઈએ તો આવતીકાલે મતલબ કે ધુમ્મસ નથી થવાની, તો હવે 1 તારીખ સોમવાર માટે આપણે જોઈએ 1 ફેબ્રુઆરી,
तो ड्यू पॉइंट छे 15 सेल्सियस। अने हवे टेम्परेचर जोईए तो टेम्परेचर शुं छे, टेम्परेचर पण छे 15 सेल्सियस। खास जोजो तमे, आपणे पहेला ड्यू पॉइंट हतुं ते पण 15 हतुं, टेम्परेचर पण 15, फरीथी ड्यू पॉइंट जोई लईए आपणे શું છે ડ્યુ પોઈન્ટ। તો ડ્યુ પોઈન્ટ પણ 15 સેલ્સિયસ છે પહેલી તારીખે સવારે કચ્છમાં, એટલે કે બંને સરખા છે તે મુજબ કચ્છમાં ધુમ્મસ આવશે, ઝાકળ આવશે। અને સૌરાષ્ટ્ર માટે જોયું તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 8 સેલ્સિયસ છે ડ્યુ પોઈન્ટ, અને ટેમ્પરેચર કેટલું છે તો ટેમ્પરેચર છે 17 સેલ્સિયસ, એટલે કે ઘણો બધો ડિફરન્સ છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઝાકળ ધુમ્મસ નહીં આવે। તો આ હતું કઈ રીતે જોઈ શકાય ઝાકળ અને ધુમ્મસ તેની વાત, એપ્લિકેશન વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે તમને સમજાવી છે। તો આનો ઉપયોગ કરીને તમે પણ જોઈ શકશો તમારા વિસ્તારમાં ઝાકળ ધુમ્મસ આવવાની છે કે। તો આ હતી માહિતી કે કઈ રીતે તમે તમારા વિસ્તાર માટે ઝાકળ ધુમ્મસની આગાહી કરી શકો। તો મિત્રો, આશા રાખો કે તમને ખૂબ પસંદ આવી હશે। અને હજી એક વાત કરવાની રહી ગઈ માવઠા વિશેની। તો હાલમાં આગળના દિવસોમાં ગુજરાતમાં કોઈ ખાસ માવઠું થાય તેવી શક્યતા દેખાતી નથી, તેમ છતાં મધ્ય ભારતમાં એક જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેને લીધે મધ્ય ભારતમાં, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદની જે શક્યતા છે તેની અસરથી જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને લાગુ વિસ્તારો છે તે અમુક જગ્યાએ વાદળો છવાય કે કોઈ જગ્યાએ હળવી છાંટાછૂટી થાય 2-3-4 ફેબ્રુઆરી આસપાસ તેની થોડીક શક્યતા ગણી શકાય, પણ તે સિવાય કોઈ મોટા માવઠાની હાલ શક્યતા દેખાતી નથી। આગળ જો કાંઈ હશે તો તેની આપણે ખાસ અપડેટ આપશું। તો આશા રાખું કે આજનો વિડીયો ખૂબ ગમ્યો હશે, આજની જે માહિતી આપેલી છે જો તમને ગમી હોય, તમને લાગતું હોય કે કોઈને ઉપયોગી થઈ શકે તેમ છે તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોના, ખેડૂત મિત્રોના તમામ ગ્રુપમાં। અને વિડીયોને શેર કરવાનું, લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। ત્યાં સુધી જાલવ છું, ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, નવી આગાહી સાથે। આભાર।